वसाया अली असगर, वसाया सर। अली असगर। ओके, एमसीक्यू विकल्पो शोधीने लखो। ओके, रांधण्यू एटले शू, रसोड़ू, प्रयोगशाला के ओरड़ी। ओरड़ी सॉरी, ओरड़ी नो, रॉन्ग। अमीन, मेहतर, मेहतर। सर। रांधण्यू एटले शू, प्रयोगशाला के ओरड़ी। सॉरी, बोलूं अमीन, सर, अमीन, योर अमीन। रसोड़ू, प्रयोगशाला के ओरड़ी। सर रसोड़ू, रसोड़ू ओके। वच्चे वच्चे कोई नहीं कह सके, हूं को एम। बिदायास, बिदायास। सर। मुलाकात एटले जोड़े रहू, थोड़ा समय माटे मळवू के छूटा पड़वू। थोड़ा समय माटे मळवू। ओके, गाजी, जीवाणी। यस सर। वांगी एटले शू, खावानी वस्तु, मिठाई के रसोईनी सामग्री। खावानी वस्तु। ओके, बहुत सरस। हादी, रौजाणी, रौजाणी, हादी। हादी, रौजाणी, हादी। हसन, कपासी। क्रिया यस सर। एटले शू, रमत, फरवू के चौक्कस रीते करातु काम। ચોક્કસ રીતે કરાતું કામ। બહુ સરસ બેટા, સફિક। યસ સર। આમાંથી વાનગી ના હોય તે વસ્તુ ઓળખો, દૂધપાક, ખીચડી કે પાણી। પાણી। બહુ સરસ, રાગી વસંત, મોહમ્મદ રઝા નાયાણી। યસ સર। કન્ટિન્યુ, રાંધણિયું એટલે શું, રાંધણિયું એટલે શું, રાંધણ એટલે કે ઈ કોણ છે? મોહમ્મદ રઝા કોણ છે? રાગીબ, હે, એ રાગીબ છે। મ્યુચ્યુઅલ માઇક, ઓકે। તો સફિક, કન્ટિન્યુ। યસ સર, મારો વારો આવ્યો અરમાન। આવશે 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 બેટા, ગોરી અરમાન। ઓકે, ગોરી યસ અરમાન, સફિક તું નહીં, ગોરી અરમાન। સર। રાંધણ્યું એટલે રસોડું મુલાકાત, એટલે થોડા સમય માટે મળવું, તો વાનગી એટલે શું, ખાવાની વસ્તુ તો ક્રિયા એટલે શું, ચોક્કસ રીતે કરતું કામ, તો આમાંથી વાનગી ના હોય તે વસ્તુ કઈ છે? માણે ઓકે, આમાંથી ક્રિયા કઈ, ઊંઘવું, પથારી કે દાળ। પથારી સોરી, પથારી નો, સફિક, આમાંથી ક્રિયા કઈ, ઊંઘવું, પથારી કે દાળ। નો પરણલી મર્ચન્ટ। ઊંઘવું સર, ઊંઘવું। ઊંઘવું, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, મર્ચન્ટ। તો એક એક વાક્યમાં ઉત્તર લખો, જોઈએ। તો આપણે પેલા એમસીક્યુ જોયા બેટા, કે રાંધણ્યું એટલે શું, તો રસોડું। મુલાકાત એટલે શું, થોડા સમય માટે મળવું। વાનગી એટલે ખાવાની વસ્તુ। ક્રિયા એટલે ચોક્કસ રીતે કરાતું કામ। આમાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખો, પાણી। આમાંથી ક્રિયા કઈ, ઊંઘવું, બરોબર। તો રસોડામાં આપણે રાંધવી, આપણે રસોયામાં, રસોડામાં મુલાકાત થોડા સમય માટે આપણે મળીએ તે, વાનગી એટલે ખાવાની વસ્તુ હોય ઈ,
ક્રિયા એટલે ચોક્કસ રીતે કરાતું કામ, પછી સુવાનું હોય, ખાવાનું હોય, પીવાનું હોય, લખવાનું હોય, ભણવાનું હોય, વોટ એવર. આમાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખો. તો દૂધપાક વાનગી છે, ખીચડી વાનગી છે, પાણી છે એ વાનગી નથી. આમાંથી ક્રિયા કઈ? તો પથારી ક્રિયા નો કહેવાય ને, દાળ પણ ક્રિયા નો કહેવાય. તો ઊંઘવાની ક્રિયા કરીએ તો એક ક્રિયા કહેવાય. ઓકે, એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તૌફીક, તૌફીક. જી બેટા, તૌફીક. માહિર, ભરૂચા માહિર. માહિર. રેહાન, શેખ રેહાન. યસ સર. ગુડ મોર્નિંગ બેટા. ઓકે સર. ગુડ મોર્નિંગ. એક એક વાક્યમાં ઉત્તર લખો. શિરીનના ઘરમાં કોણ કોણ વ્રત કરતા હતા? આખા વાક્યમાં આન્સર આપવાનું છે ભાઈ. શિરીના ઘરમાં દાદા દાદી. શિરીના ઘરમાં દાદા દાદી, મમ્મી, પાપા, પપ્પા અને ઘરના વડીલો વ્રત કરતા હતા. મૂસાણી, રજા, રજા મૂસાણી. સર, મૂસાણી કેફ છે ને, નાયને નાયને મોહમ્મદ રજા છે. તા મૂસાણી છે ને સર? મૂસાણી કેફ છે ને રજા ઈ અલગ, ઈ નાયને મોહમ્મદ રજા છે. તા મૂસાણી રાજ લખ્યું છે કા રજા? રજ રજ રાજ લખ્યું. રાજ મૂસાણી. ઓકે ચલો, સ્નેક જે હોય તે મૂસાણી કઈ તું કરે. ઓકે મૂસાણી. સીધી ને ક્યું પહેલું ક્યું વ્રત કર્યું? શીરી ને પહેલું વ્રત ક્યું કર્યું? સર ફોન આવે. નાયાણી રઝા, મોહમ્મદ રઝા. આ કોણ છે? રાગી બસર નથી? શીરી ને પહેલું વ્રત કયું કર્યું મોહમ્મદ રઝા? નાયાણી પહેલું વ્રત. ચલો યસ બીતા, શિરી ને પહેલું વ્રત કયું? શિરી ને પહેલું ગળ્યું વ્રત કર્યું હતું. શિરીને પહેલું વ્રત ગળ્યું કર્યું છે. ગુડ, વેરી ગુડ. વસાયા અલી અસગર. સર આને તમે પીડીએફ ઓલી છે સર? આઈ એમ સ્પીકિંગ. ઈ છે તારે પાસે સર? અલી અસગર, અલી અસગર. શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી કેમ બનાવી? અહીંયા ઓલી જે નવમા ચેપ્ટર નું તમે જે અત્યારે કરાવશો એનું જે ઓલું ચેપ્ટર છે સમજાવવાનું, ઈ મેંદી સ્કૂલ ના એપ માં મોકલો ને. કેમ? મેં તો એ બધું મોકલી દીધું છે અઠવાડિયા પહેલા, 15 દિવસ પહેલા મૂકી દીધું છે બેટા આ બધું. તો અયાસ મારે, હા અયાસ દીધા. વેઇટ 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 વેઇટ. અયાસ સર, હું ફરાનલી બેટા. આ મેં મૂક્યું નથી તમને, મેં તમારા ગ્રુપમાં નથી મૂકી દીધું બેટા, અને બધાને લખાઈ દીધું. હા સર, મોકલી દીધું. તો પછી? યસ સર, થઈ ગઈ છે સર મારાથી. તો એ તમે હજી એક વાર ખાલી મોકલી દો ને. અને હું મારી પાસે ન હતું, બીજા કોઈ ફ્રેન્ડ પાસેથી લઈ લે બેટા. ઓકે, હું છેલ્લી પછી 10 મિનિટમાં વાત કરું છું તારી સાથે. ઓકે, અત્યારે રિવિઝન ચાલુ છે. ઓકે ઓકે. જીવાની ગાઝી, જીવાની ગાઝી.
યસ સર. તેરીના મમ્મીએ બીજા દિવસે કઢી કેમ બનાવી? પ્લીઝ રિપીટ સર. શિરીના મમ્મીએ બીજા દિવસે કઢી કેમ બનાવી? હસન કપાસી. સર. યસ સર. શિરીના મમ્મીએ બીજા દિવસે કઢી કેમ બનાવી હસન? હા સર. સર, શિરીનના મમ્મીએ બીજા દિવસે કઢી બનાવી કારણ કે શિરીને ખાટું વધારે કર્યું હતું. બહુ સરસ બેટા. શિરીનના મમ્મીએ બીજા દિવસે કઢી બનાવી કારણ કે શિરીને ખાટું વ્રત કર્યું હતું, એટલા માટે. સફિક. યસ સર. શિરીને તીખું વ્રત કયા દિવસે કર્યું? સર, શિરીને ત્રીજા દિવસે તીખું વ્રત કર્યું. શિરીને ત્રીજા દિવસે તીખું વ્રત કર્યું. બહુ સરસ. મહેતર. મહેતર. આમિર. યસ સર. શિરીને કેટલા વ્રત કર્યા, ક્યાં ક્યા? સર, ત્રણ વ્રત. મીઠું. ચાર. પછી ચાર. ઓકે, ચાર કયા કયા કયા? એક મીઠું, પછી એક ખાટું, એક તીખું, પછી એક હરવર. ત્રણેય કર્યા. નાના હજી બાકી છે. ના. રૌજાણી હાદી. રૌજાણી હાદી. રૌજાણી હાદી કે છે મને. માહિર. ભરૂચા માહિર. યસ સર. શિરીને કેટલા વ્રત કર્યા બેટા, ક્યાં ક્યાં? ખાટું સર. હું બોલું. ના બોલો. રેહાન, મેં તને નથી કીધો. પાંચ વ્રત. પાંચ? અચ્છા, કયા પાંચ બેટા? સર, નો નો નો, પાંચ નહી, ભૂલથી બોલાઈ. હા તો ભૂલથી કયું આવશે? બે વ્રત કર્યા. બે જ કર્યા? કયા કયા? ખાટું. ચલો ફાસ્ટ. સર, હું બોલું. આમિન. યસ સર, હું બોલું સર. સર, ગાઝીજી અને ગીવાન છે. સર, કહો ગરમાન. સર, હું કહું બધા. યસ કહું સર. સર, હસન કહો. સર, ગરમાન કહું. સર, હું કહું. ઓકે, યસ, બીદા. યસ સર. કયા વ્રત કર્યા? ચાર. શિરીને ચાર વ્રત કર્યા. ગળ્યું. ગળ્યું, ખાટું, તીખું અને ખારો. ખારું. ખારું એટલે એટલું મીઠું. કડવું. 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 યસ. ઓકે, તો શિરીને કુલ ચાર વ્રત કર્યા. ગળ્યું, ખાટું, તીખું અને કડવું. ગુડ, વેરી ગુડ. દોરી અરમાન. યસ સર. કન્ટિન્યુ. શિરીના ઘરમાં કોણ કોણ વ્રત કરતા હતા? શિરીના ઘરમાં તેના દાદા, દાદી, મમ્મી, પપ્પા અને બીજા વડીલ વ્રત કરતા હતા. શિરીને પહેલું વ્રત કયું કર્યું? શિરીને પહેલું વ્રત ગળ્યું વ્રત કર્યું. તો શિરીના મમ્મીએ બીજે દિવસે કઢી કેમ બનાવી હતી? શિરીના મમ્મીએ બીજા દિવસે કઢી બનાવી કારણ કે શિરીને ખાટું વ્રત કર્યું હતું. ઓકે, તો શિરીને તીખું વ્રત ક્યાં દિવસે લીધું? શિરીને તીખું વ્રત ત્રીજા દિવસે કર્યું લીધું. તો શિરીને કેટલા કુલ વ્રત કર્યા, ક્યાં ક્યાં? શિરીને ચાર વ્રત કર્યા. ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત અને કડવું વ્રત. બહુ સરસ. તો હવે ચાર પાંચ વાક્યમાં ઉત્તર છે. શિરીને આદુની કતરણ ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે શું થયું?
શિરીન ને આદો ને કતરણ ચાવી અને મરચા નું બટકું મૂક્યા. ગાલ લાલ લાલ થયા, કેટલા કાન માંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા. ઓકે સફી, શિરીન ને આદુ ની કતરણ ચાવી અને મરચા નું બટકું ભર્યું ત્યારે શું થયું? શિરીન ને આદુ ની કતરણ અને મરચા નું બટકું ભર્યું ત્યારે શિરીન ને તીખું લાગવા માંડ્યું અને શિરીન લાલચોળ થઈ ગઈ. લાલચોળ થઈ ગઈ. અયાઝ સાચું છે બેટા? અયાઝ વિદા સર હું કહું આન્સર આપો બેટા. ચલો ફર્સ્ટ લોંગ ક્વેશ્ચન આન્સર છે. સર લોંગ ક્વેશ્ચન મે એલન નથી કર્યા. ઓકે હસન કપાસ. યસ સર. યસ સર. શિરીને આદુની કતરણ ચાવી અને જે મરચું બટકું ભર્યું ત્યારે તેના નાક અને આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. ગાલ લાલ લાલ થઈ ગયા, કાનમાંથી ધુમાડા નીકળવા માંડ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા. બહુ સરસ બેટા. શિરીને આદુની કતરણ ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે શું થયું ખબર છે? તેના નાક અને આંખમાંથી પાણી નીકળવા માંડ્યા. ગાલ તો એકદમ લાલ ચોળ થઈ ગયા. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ. ઓકે વેરી ગુડ. બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત કેવી રીતે થાય અરમાન? યસ સર. બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત કેવી રીતે થાય? જ્યારે પણ જમીએ ત્યારે કડિયું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એમ બધું જ જમવાનું. આ રીતે બધા સ્વાદ ઓસાવ જમવાનું વ્રત થાય. બહુ સરસ. જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એમ બધું જ જમવાનું. આ રીતે બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત થાય તેને બધા સ્વાદ કહેવાય. ઓકે ગીતોમાં કેટલા સ્થળ આવેલા છે, ક્યાં ક્યાં? સફીક. યસ સર. ગીતોમાં ક્યાં ક્યાં સ્થળો આવેલા છે, કેટલા? સર લોંગ ક્વેશ્ચન આન્સર છે. હા બેટા, ગીતમાં કેટલા સ્થળો આવેલા છે, ક્યાં ક્યાં? સર લોંગ ક્વેશ્ચન આન્સર મેં લર્ન ન કર્યા એટલે. હસન કપાસી. યસ સર. ગીતમાં કેટલા સ્થળો આવેલા છે, ક્યાં ક્યાં? સર ગીતમાં 4 સ્થળો આવેલા છે. ક્યાં ક્યાં? પેલું જુઈ, પછી ચમેલીનો ઢોળ, પછી બીજું છોડ, બીજો ગુલાબનો છોડ, ત્રીજો ગલગોટાનો છોડ અને ઘર પપ્પા. ઓકે ગુડ. અરમાન દોરી. અરમાન. યસ સર. તમને ફોટો પાડવા ગમે કે પડાવવા ગમે, કેમ? મને ફોટો પાડવા અને પડાવવા બંને ગમે, કારણ કે મને ફોટો પાડવાનો લેમજ ફોટો પાડવાનો શોખ છે. ઓકે બહુ સરસ, વેરી ગુડ.
खाली जगह हसन कपासी यस सर चांदनियू एटले डैश रसाडू सफीक मुलाकात एटले डैश सफीक मुलाकात एटले डैश मुलाकात અયાસ શરીર ને કુલ ડેશ વ્રત કર્યા શિરી ને કુલ ડેશ વ્રત કર્યા શિરી ને કુલ ચાર વ્રત કર્યા ઓકે રૌજાણી હાદી રૌજાણી રેહાન શેખ રેહાન યસ સર શિરીન ને તીખું વ્રત દેશ દિવસે લીધું શિરીન ને તીખું વ્રત દેશ દિવસે લીધું શિરીન ને તીખું વ્રત ત્રીજા દિવસે લીધું ઓકે ત્રીજા દિવસે લીધું અરમાન શરીર ને પહેલું વ્રત ડેશ કર્યું શરીર ને પહેલું વ્રત ગળ્યું કર્યું હસન કપાસી યસ સર રાંધણ્યું એટલે ડેશ રસાડું કન્ટિન્યુ મુલાકાત એટલે ડેશ મળવું શરીર ને કુલ ડેશ વ્રત કર્યા ચાર શરીર ને તીખું વ્રત ડેશ દિવસે કર્યું ત્રીજા શિરી ને પહેલું વ્રત ડેશ કર્યું ગળ્યું ઓકે રાંધણ્યું એટલે રસોડું મુલાકાત એટલે મળવું શિરી ને કુલ ચાર વ્રત કર્યા શિરી ને તીખું વ્રત ત્રીજા દિવસે કર્યું અને શિરી ને પહેલું વ્રત ગળ્યું કર્યું રેહાન શેખ રેહાન યસ સર ખરા ખોટા નિશાની કરો શિરીન ના ઘરમાં કોઈ વ્રત કરતું ન હતું ખોટું શિરીને લીંબુ ન ચૂસ્યું શિરીને લીંબુ ન ચૂસ્યું શિરીને આદુની કતરણ ચાવતા હરકના આંસુ આવ્યા ખોટું ઓકે વ્રતમાં મધનો બાધ ન હોય સફીક વ્રતમાં મધનો બાધ ન હોય જી બેટા ગોરી અરમાન વ્રતમાં મધનો બાધ ન હોય લીમડાનો રસ પીતા શિરીન નું મોઢું બગડી ગયું સાચું ઓકે હસન કપાસી કન્ટિન્યુ હા સર શરીના ઘર શિરીનના ઘરમાં કોઈ વ્રત કરતું ન હતું ખોટું શિરીન ને લીંબુ ન ચૂસ્યું સાચું શિરીન ને આદુની કતરણ ચાટવા ચાટતા હરકના આંસુ આવ્યા ખોટું વ્રતમાં મધનો બાધ ન હોય સાચું લીમડાનો રસ પીતા શિરીન નું મોઢું બગડી ગયું સાચું બહુ સરસ વેરી ગુડ સાચી જોડણી તો તમને આવડે જ છે હા સર હાથી કરી નાખીશ હા બેટા એ કરી નાખીએ ને ટાઈમ છે ચલો કીડી હતી કે હાથી વિકલ્પો શોધીને લખો વિકલ્પો શોધીને લખો એમસીક્યુ આમીન આમીન યસ સર ચંદુકોનું નામ હતું હાથી
ઓકે હાથી અયાસ બીદા ટીકુ કોનું નામ હતું કીડી ઓકે હસન કપાસી ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા થપ્પો ઓકે શફીક યસ સર કન્ટિન્યુ ચંદુ કોનું નામ હતું હાથી ટીકુ કોનું નામ હતું કીડી ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા થપ્પો ઓકે તું રમે છે થપ્પો આન્સર મજા આવે ઓકે એક એક વાક્યમાં ઉત્તર લખો નાયાણી મોહમ્મદ રઝા યસ સર ચંદુ અને કીડી ક્યાં રહેતા હતા ચંદુ અને કીડી ચંદુ કીડી ચંદુ અને કીડી રેહાન શેખ રેહાન ચંદુ અને કીડી ક્યાં રહેતા હતા યસ સર ચંદુ અને કીડી ક્યાં રહેતા હતા ઓકે ચંદુ અને કીડી જંગલ માં રહેતા હતા ઓકે માહી માહિર 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 આમીન આમીન યસ સર ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા થપ્પો રવજાણી હાદી અયાસ દીદા યસ સર ઝાડ પાછળ સંતાયેલા ચંદુ નું શું દેખાતું હતું એની પૂંછડી અને એની સૂંઢ દેખાતી હતી ઝાડ પાછળ સંતાયેલા ચંદુ ની સૂંઢ અને પૂંછડી બતાતી હતી ઓકે વસાઈ આલી અસગર યસ સર બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગઈ બીજી વાર ટીકુ હાથીના કાન પાછળ બહુ સરસ ઓકે હસન કપાસી યસ સર રામુ શું દોરવા માંગતો હતો બીજી રામુ સર રામુ આભનું ચિત્ર દોરવા માંગતો હતો સફીક રામુએ રાતના આકાશમાં શું શું જોયું યસ સર રામુએ રાતના આકાશમાં શું શું જોયું સર લોંગ ક્વેશ્ચન આન્સર છે શોર્ટ છે બાપા રામુ એ આકાશમાં આકાશમાં હું હોય રાત્રે તારા અને ચાંદા મામા જોયા ઓકે રામુએ આકાશમાં ટમ ટમ ચાંદા મામા તારા અને ચાંદા મામા જોયા ઓકે દોરી અરમાન યસ સર ચંદુ અને કીડી ક્યાં રહેતા હતા ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા ચંદુ અને કીડી કઈ રમત રમ્યા ચંદુ અને ટીકુ થપ્પો રમ્યા ઝાડ પાછળ સંતાયેલા ચંદુ નું શું દેખાતું હતું ઝાડ પાછળ સંતાયેલા ચંદુ નું એને સૂંઢ અને પૂંછડી દેખાતી હતી તો બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગઈ બીજી વાર ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ રામુને શું દોરવું માંગતો હતો રામુ આગનું ચિત્ર દોરવા માંગતો હતો તો રામુએ રાતના આકાશમાં શું જોયું રામુએ રાતના આકાશમાં ચાંદલીઓ અને ટમટમતા તારા જોયા ઓકે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર ટીકુ ચંદુને કેમ શોધી ન શક્યો ટીકુ ટીકુ ચંદુ બધા બુદ્ધિ વાપરી ને મોટા મોટા ગોળ પથ્થર વચ્ચે પૂંછ મોકાન શેકોરીને બેસી બેસી ગયો હતો
તે એક પથરા જેવો જ લાગતો હતો, તેથી ટીકુ ચંદુને શોધી ન શકે. અચ્છા, વેરી ગુડ. હસન કપાસી, ઝાડ ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત? ઝાડ ઝાડ રમ્યા હોત તો ચંદુ જીતી જાત, કારણ કે ચંદુ મોટો ઝાડ પણ પાડી શકે છે. ઓકે, અયાસ બીતા. યસ સર. રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી? હું સર? રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી? તમારો અવાજ થોડો સ્લો છે. રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી? સર તમારો અવાજ સ્લો આવે છે. ઓકે સફીક, રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી? રામુએ પીછીથી સર કયા શોર્ટ છે કે લોંગ છે? લોંગ છે બેટા. રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી? યસ ગોરી અરમાન, રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી? યસ સર, રામુએ પીછીથી સાંજના આપનું સાંજના આપનું સુંદર ચિત્ર દોર્યું. રાત પડતા શ્યામું રેંગતું આબ ડૂબુર્યું દીધું. ચંદલિયા અને ટમટમતા તારા દેખાતા. રામુએ પીછીથી ફરી પાછું જ ચિત્રમો દર્શાવ્યું. ઓકે, તો ટીકુ અને ચંદુ કેમ શોધી ન શક્યો? ચંદુ એ બુદ્ધિ વાપરી અને મોટા મોટા ગોળ પથરા વચ્ચે પૂછ મો કાન સંકોચી બેસી ગયો હતો. તે એક પથરા જેવો જ લાગતો હતો, તેથી ટીકુ ચંદુને શોધી ના શક્યો. ઓકે, ઝાડ ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત? ઝાડ ઝાડ રમ્યા હોત તો ચંદુ જીતી જાત, કારણ કે ચંદુ મોટું ઝાડ પણ પાડી શકે છે. રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી? રામુએ પીછીથી સાંજના આભનું સુંદર ચિત્ર દોર્યું. રાત પડતા શ્યામ રંગથી આભ ઢબૂરી દીધું. ચાંદલિયો અને ટમટમતા તારા દેખાતા. રામુએ પીછીથી ટમટમતા તારા દેખાતા. રામુએ પીછીથી ફરી પાછું તે દ્રશ્ય ચિત્રમાં દોર્યું. સરસ મજાનું ચિત્ર એ દોર્યું. ઓકે, ખાલી જગ્યા પૂરો. ગોરી અરમાન, ખાલી જગ્યા પૂરો. યસ સર. અમે ગઈકાલે મુંબઈ ડેશ ગયા હતા. મમ્મી આજે રસોઈ ડેશ છે બનાવે છે. અમે આવતીકાલે ચિત્ર ડેશ દોરીશું. હરિતા આવતીકાલે પ્રાર્થના ડેશ ગાશે. ઓકે, તો અમે ગઈકાલે મુંબઈ ગયા હતા. મમ્મી આજે રસોઈ બનાવે છે. અમે આવતીકાલે ચિત્ર દોરીશું. હરિતા આવતીકાલે પ્રાર્થના ગાશે. ઓકે, હસન કપાસી. યસ સર. હસન કપાસી. યસ સર. ટ્રુ ફોલ્સ, ખરા ખોટાની નિશાની કરો. હા. ઓકે, હાથી અને કીડી દુશ્મન હતા. ખોટું. વેરી ગુડ. હાથી કુસ્તી રમવા માંગતો હતો. સાચું. હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. ખોટું. કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. ખોટું. કીડી હાથીના કાન પાછળ છુપાઈ ગઈ. સાચું. ઓકે, તો હાથી અને કીડી દુશ્મન હતા. ખોટું. હાથી કુસ્તી રમવા માંગતો હતો. સાચું. હાથી ઝાડ પર સંતાઈ ગયો. ખોટું. કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. ખોટું. કીડી હાથીના કાન પાછળ છુપાઈ ગઈ. સાચું. ઓકે, હવે અપોઝિટ, વિરોધી શબ્દ લખો. ઓકે, ચલો અયાસ બીડા. યસ સર. આગળ. પાછળ. ઉપર.
નીચે નાની હું સર નાની નાની દાદી નાની નોટ જમણી નાની આઈ કેન સે યોર ગર્લ નાની નાનુ મોટુ ઓકે જાડી પાતળી ચડવું ઉતરવું પોહડું હું સર પોહડું લાંબુ કે ને હા સર તો લાંબુ ટૂંકું લાંબુ હારવું 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 જીતવું ખોલવું બંધ કરવું ઓકે ગોરિયરમાન યસ સર ખોલવું બંધ કરવું હારવું જીતવું પોહળું ચોકડું ચડવું ઉતરવું ચાડી પાતળી નાની મોટી ઉપર નીચે આગળ પાછળ વેરી ગુડ ગુડ સો અહીંયા આપણે લેસન નંબર 8 લેસન નંબર 9 જોયું બધાની ફેરબુક કમ્પ્લીટ હશે હું મંડે બધાની ફેરબુક ચેક બી કરીશ તો દરેકે પોતાની ફેરબુક કમ્પ્લીટ રાખવાની રહેશે કારણ કે હું દરેકના એમાં માર્ક મૂકવાનો છું મારી પાસે પીડીએફ ફાઇલ છે નહીં તો કોઈ પણ માંગશે નહીં કે સાહેબ તમે મને પીડીએફ ફાઇલ મોકલો ને કારણ કે મેં બહુ પહેલા જ આની પીડીએફ ફાઇલ મોકલી દીધી હતી બરોબર ને અરમાન સાચું છે હા અને આટલો બબ્બે પેજ ના જ લેસન છે વધારે લેસન બી નથી તો બી તમને લાગે તો ત્રણ પેજ છે એટલે 6 પેજ જ લર્ન કરવાના 6 પેજ લર્ન કરવાના છે અને એટલું છે બી નહીં તો હજી ઘણા બોલ મારી પાસે હજી તો સાંજે 8 વાગે ફોન આવશે કે સર